વિસર્ગ લીલા, ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી, અર્થ પ્રકરણમાં ધ્રુજનું ચરિત્ર શ્રવણ કરાયું, કામ પ્રકરણમાં પૃથુ મહારાજનું ચરિત્ર શ્રવણ કર્યું અને મોક્ષમાં પુરંજન આખ્યાનનું વર્ણન કરવામાં આવ્યું. પાંચમા સ્કંદમાં સ્થાન સ્થિતિ લીલામાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, ઋષભદેવજી એમના પુત્ર ભરત રાજાનું ચરિત્ર, ભરત રાજા રહુગણ રાજાનો સત્સંગ, ભવાટવીનું વર્ણન, દેવસ્તુતિ, નવખંડ, સાત દ્વીપ, જ્યોતિષ એવમ નરકોનું વર્ણન કરવામાં આવ્યું. છઠો સ્કંદમાં પોષણ લીલામાં અજામિલ આખ્યાનનું આપણે શ્રવણ કર્યું, નારાયણ કવચ વૃત્રાસુર ચતુશ્લોકીનું આપણે શ્રવણ કર્યું. સાતમો સ્કંદ ઉતિ લીલામાં રાજસુ યજ્ઞની કથા આવી, પ્રહલાદજીનું ચરિત્ર, નરસિંહ અવતાર, હિરણ્યકશિપુનો ઉદ્ધાર એવમ સાધારણ એવમ વિશિષ્ટ ધર્મની ચર્ચા કરવામાં આવી. આઠમા સ્કંદમાં મન્વંતર કાલના વિભાગનું વર્ણન કરવામાં આવ્યું, ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથન, કશ્યપ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, વામન અવતાર અને મત્સ્ય અવતારની કથા આપણે બધાએ શ્રવણ કરી. નવમો સ્કંદ ઈશાનું કથા, સૂર્યવંશ એવમ ચંદ્રવંશનું વર્ણન કરવામાં આવ્યું, ગંગા અવતરણની કથા, રામજન્મની કથા, પરશુરામજીનું ચરિત્ર, વિશ્વામિત્રના વંશનું વર્ણન, રંતિદેવની કથાનું આપણે બધાએ શ્રવણ કર્યું. દશમ સ્કંદ નિરોધ લીલા, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની પ્રાગટ્યની કથા, પૂતના સટ્ટાસુર તૃણાવર્ત આદિ અસુરોની સંહારની કથા સાંભળી બાલલીલાનું વર્ણન કરવામાં આવ્યું, દામોદર લીલા, છાક લીલા, ગૌચારણ લીલા, કાલિયા મર્દન, વેણુ ગીત, ચિરહરણ, ગોવર્ધન લીલા, ઇન્દ્રમાન, ભંગ, રાસ, પંચાધ્યાય, યુગલ ગીત, કંસ ઉદ્ધાર, ભ્રમર ગીત અને ઉત્તરાર્ધમાં રૂકમણી વિવાહ, ભગવાનના અન્ય વિવાહોની કથા, મૃગરાજાનું ચરિત્ર, ભગવાનના ગ્રહસ્થ જીવન દર્શન કરવા નારદજી આવ્યા એ સુંદર ચરિત્ર, જરાસંધનો ઉદ્ધાર, સુદામાજીનું ચરિત્ર, સૂર્યગ્રહણની કથા, વેદસ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું. અગિયારમા સ્કંદમાં મુક્તિ લીલાનું વર્ણન કર્યું, યદુકુલને જે ભગવદ ઈચ્છા તે શ્રાપ લાગ્યો એ કથા સંભળાવી, નિમિરાજા નવ યોગેશ્વરનો સંવાદ, ભગવાને ઉદ્ધવજીને આપેલો જ્ઞાનનો ઉપદેશ, દત્ત ભગવાન એમના 24 ગુરુની કથા, યદુકુલનો સંહાર અને ભગવાન સધામ પધાર્યા એ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. બારમા સ્કંદમાં આશ્રય લીલામાં કલયુગનું વર્ણન કર્યું, પ્રલયની ચર્ચા કરવામાં આવી, પરીક્ષિત મોક્ષની કથા અને માર્કંડે ઋષિ ભગવાનની માયાના દર્શન કરીને ચિરંજીવ બન્યા એ કથાનું વર્ણન કર્યું. આ પ્રકારથી 12 સ્કંધની અનુક્રમણિકા સૂચિ જેને હુંડી કહેવાય છે, એટલે કહેવાય છે કે ભાઈ 7 દિવસમાંથી 1 દિવસની કથા છૂટી ગઈ હોય પણ છેલ્લા દિવસની કથા સાંભળે તો આખી કથાનું ફળ એને મળી જાય, કે આ ભાગવતની હુંડી આ શ્રવણ કરવાથી. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. અને હવે સૂતજી પણ શૌનકાદિ ઋષિઓને અભિવાદન આપીને ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે તથા કૃષ્વ દેવેશ નાથસ્તમ નો યત પ્રભો, અભિવાદન પ્રગટ કરતા આશીર્વાદ આપતા આ ભાગવતનો અંતિમ શ્લોક આપણે બધા સાથે મળીને આનું ઉચ્ચારણ કરીશું. કે રીત છે આચાર્યોને એવા મંતવ્ય છે કે અંતિમ શ્લોક 3 વખત બોલવાથી વક્તા દ્વારા કે શ્રોતા દ્વારા જે કંઈ ભૂલચૂક થઈ હોય તો એનું નિરાકરણ, એ ભૂલ, એ અપરાધ, એ દોષ નિવૃત્ત થાય છે. તો 3 બાર સભીજન બોલેંગે. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન, સ્તમ નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન, સ્તમ નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય,
पाप प्रणाशनम सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमन प्रणामो दुख शमन तं नमामि हरिं परं तं नमामि हरिं परं श्री हरये नमः 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 बोलिए श्री भागवत भगवान की जय। इसी के साथ यहीं पे ये द्वादश स्कंद आ 12 पुष्प श्रीनाथ जी ना युगल चरणारविंद में समर्पित करीने आजनी आ कथा यात्रा ने एवं सप्त दिवस थी चालती आज ज्ञान गंगा ए कथा ने विश्राम तरफ आपड़े लई जाइए। पूर्णाहुति जेम मैं पूर्व में ज कह्यू के बस पूर्णता प्राप्त करवानो आजनो दिवस छे अने आ सप्तम दिवसे घणु बधु आ 7 दिवस सुधी घणु कहवाई गयु घणु आप बधा एकाग्रता थी श्रवण करयु वधारे कहीं हवे कहेवानो अवसर छे नहीं। अंत में हूँ पण मारी वाणी ने विराम आपवा जाऊँ त्या बस एटलू ज कहीश કે ખૂબ સુંદર ભાવથી આપ બધાએ આ ઉત્સવનો આ જ્ઞાન ગંગાનો આનંદ લીધો શ્રવણ કર્યું એકાગ્રતાથી તો અબ શ્રવણ કરને કે બાદ હમ જ્યાદા સાવધાન હો જાય ને સાવધાન થઈને આપણે જે આપણું મૂળ લક્ષ્ય છે કૃષ્ણ એવ ગતિર મમ કૃષ્ણ એવ ગતિર્મમ બસ આપણી કૃષ્ણ તરફ ગતિ થાય સાવધાન થઈને એવું સુંદર જીવન આપણું બને જેનાથી પોતાનું પણ જીવન મહેકે અને એના સંપર્કમાં આવવાથી બીજાનું પણ જીવન મહેકે એવું વૈષ્ણવી જીવન આપ બધાનું થાય। કારણ કે વૈષ્ણવતાનો ભાવ એ ભાવના લીધે જ સમાજનું કલ્યાણ થાય છે પ્રજાનું કલ્યાણ થાય છે। વૈષ્ણવતા કેવલ ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરવી કેવલ એ એક વૈષ્ણવતા નહીં હૈ। વૈષ્ણવતા હમારે ક્રિયા મેં પૂર્વ મેં ભી કહા થા આપણા વિચારોમાં આપણા વ્યવહારોમાં આપણી ક્રિયામાં એ વૈષ્ણવતાનો ભાવ નિખરીને આવે। તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો। જે ભાત ભક્તોએ કરી છે કે આપણા સંગ દ્વારા બીજા પણ વૈષ્ણવને લાભ મળે એવી વૈષ્ણવતા આપણા અંદર આવે। કારણ કે આ જે આપણે સપ્ત દિવસ સુધી જે લાભ લીધો છે એક વૈષ્ણવની કૃપા એ જ તો માધ્યમ થયું। એક વૈષ્ણવની કૃપા એની સેવા એનો પ્રયાસ અને એ વૈષ્ણવતાના લીધે આજે હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ આ દિવ્ય જ્ઞાન યજ્ઞ મહોત્સવનો લાભ કેવલ અહીંયા બેઠા છે એટલું નહીં અભી તું જ્યાં વિજ્ઞાનના માધ્યમથી સોહન ચેનલના માધ્યમથી જે પોતાના ઘરમાં બેસીને ઘર ઘર સુધી કથા પહોંચાડી ઘટ ઘટ સુધી જેને કથા પહોંચાડી એવા વૈષ્ણવ રત્ન શ્રી બિપિનભાઈ કે જેમના મનોરથ સ્વરૂપ જેમની વૈષ્ણવતાને લઈને આજે આપણે બધા લાભાન્વિત થયા। 7 દિવસ સત્સંગનો અવસર આપણને પ્રાપ્ત થયો। આવું જીવન આપણું મળે આ એક શ્રી બિપિનભાઈ એમનો પરિવાર મોરબી અહીંના બધા વૈષ્ણવ માટે એક એક્ઝામ્પલ રૂપ છે કે ભાઈ એવા ઉત્સવો થાય કે જેનાથી વૈષ્ણવતા
જેનાથી આપણે હિન્દુ સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો પ્રચાર થાય, વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર થાય, વૈષ્ણવમાં ધર્મની ભાવના આવે, પરિવારો સંસ્કારોથી યુક્ત થાય. આ બધું આ એક એક્ઝામ્પલ શ્રી બિપિનભાઈએ આપણા બધાની વૈષ્ણવ સમાજ સામે અહીંયા મૂક્યો છે અને એ એમનાથી આપણે શીખવાનું છે. અને તાલીઓ સાથે આપણે બિપિનભાઈનું, એમના પરિવાર ચાલુ રહેવી જોઈએ તાલી. શ્રી બિપિનભાઈ, એમના પિતાશ્રી ગોલોકવાસી પરમ ભગવદીય શ્રી મોહનભાઈ ભાણજીભાઈ વિછી, કારણ કે આ જે સુંદર જે કર્મ એમના પૂર્વજોના આશીર્વાદ, એમના કરેલા સત્કર્મો, એમના દ્વારા એ પ્રેરિત થયા, તો એ મોહનભાઈનું એમનું પણ આ કથા અંતર્ગત સ્મરણ કરતા પરમ ભગવદીય શ્રી મંજુલાબેન બા અહીંયા બેઠા જ હશે કે જેમને ગર્ભથી જેમને એવા પુત્રને જન્મ આપ્યો કે જેના દ્વારા હજારો લોકો લાભાન્વિત થયા. ધન્ય છે એવી માતા. ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા બિપિનભાઈ, એમના ધર્મપત્ની સંગીતાબહેન, કે એ પણ જે ધર્મપત્ની જે આપણા શાસ્ત્રોમાં કહેવાય છે, ધર્મનું નિર્વાહ કરતા એમની સાથે રહીને, એમની સહમતિ સાથે, બંને પ્રસન્નતા સાથે આટલા આ સુંદર જે કાર્યોમાં સહયોગરૂપ થયા. સંગીતાબહેન, એમના બંને બાળકો નિકુંજ, માનસી, તો આ બિપિનભાઈનો પૂરો પરિવાર ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા. કંઈ મારા માટે, મારા પાસે હવે અધિક શબ્દો નથી, કારણ કે એમને કરેલું આ ભગીરથ કાર્ય એ શબ્દોથી પણ ઉપરનું લેવલ છે. એટલું મોટું આ સુંદર આયોજન, એટલી સુંદર આ ઉષ્ણકાળનો સમય, પણ સુંદર બધી વ્યવસ્થા, અને પાછો એમનો સુંદર મનોરથ કે ભાઈ છેલ્લા દિવસે જેટલા પણ ભક્તો વૈષ્ણવ આવે એ વૈષ્ણવને મહાપ્રસાદ પણ મારે લેવડાવવો છે. એટલે આ ઉત્તમ ભાવના કે વૈષ્ણવને મહાપ્રસાદ. એટલે આજે આપ બધા અહીંયા 7 દિવસ સુધી કથા શ્રવણ કરી છે, આપ બધાએ એમને જે આ સુંદર અલૌકિક મનોરથ ભાવ કર્યો, ઉત્સવ કર્યો, બસ તો આજે જે એમનો ભાવ છે કે ભાઈ મહાપ્રસાદનું પણ છે, આપ બધા વૈષ્ણવો અવશ્ય એ કણિકા એ મહાપ્રસાદ ગ્રહણ કરીને જ અહીંથી આપણે બધાને જવાનું છે, એમના મનોરથને પૂર્ણ કરવાનું છે. તો બસ વધારે હવે શબ્દો ન કહેતા બિપિનભાઈ, સંગીતાબેન બા, એમના પૂરા પરિવાર માટે ખૂબ ખૂબ હૃદયથી આ આચાર્ય પીઠથી શુભ મંગલ કામના પ્રગટ કરતા કે પ્રભુ એમને ખૂબ આવું અલૌકિક અલૌકિક સંપત્તિ આપે, સામર્થ્ય આપે, અને આવા અલૌકિક સામર્થ્ય દ્વારા પ્રભુ એમની પાસેથી વારંવાર આવા ઉત્સવો કરાવતા રહે, મહોત્સવ કરાવતા રહે, અને સદા એમની અંદર દૈન્ય ભાવ રહે, શ્રી વલ્લભમાં દ્રઢ આશ્રય રહે, બસ એ જ મંગલ ભાવ ઉર્મિઓ એમના માટે પ્રગટ કરતા. મારી વાણીને વિરામ આપું એના પૂર્વ જ્યેષ્ઠ ભાતૃચરણ જેમના સાનિધ્ય અને જેમની અધ્યક્ષતામાં આપણે બધાએ આ 7 દિવસનો મહામહોત્સવનો આનંદ માણ્યો, કે જેમના દર્શનથી, જેમના વચનામૃતથી અને જેમની એક વૈષ્ણવ સાથેની એક પારિવારિક ભાવના, કોઈ પણ વૈષ્ણવ એ આપશીના સંપર્કમાં આવે તેમ એને લાગે કે પરિવારના છે, આ તો આપણા છે, તો એક એવો આપનો વાત્સલ્ય ભાવ, પારિવારિક ભાવના જે આપશીની અંદર રહેલી છે એ ભાવના પણ પ્રણમ્ય છે. તો જ્યેષ્ઠ ભાતૃચરણ માટે પણ ખૂબ ખૂબ કૃતજ્ઞતા પ્રગટ કરતા, તાલીઓ સાથે આપશ્રીનું અભિવાદન પ્રગટ કરતા કે આપશ્રી 7 દિવસ અહીંયા બિરાજીને, અને 7 દિવસ જ નહીં પૂર્વમાં પણ મનોરથી પરિવાર એમના ઉત્સાહનું વર્ધન કરીને આ સુંદર આયોજન માટે એમને પ્રેરિત કર્યા. તો ખૂબ ખૂબ ભાતૃચરણ માટે કૃતજ્ઞતા, મંગલ ભાવ પ્રગટ કરતા કે બસ આવી આપશ્રીની કૃપા, કેટલા બધા જીવો આપશ્રીની શરણમાં આવ્યા આજે, તો બસ આપશ્રીના વૈષ્ણવ સેવકો ઉપર સદા આપની કૃપા વૃષ્ટિ સદા વરસતી રહે મોરબી એવમ આસપાસના ક્ષેત્રના વૈષ્ણવ માટે.
અને સાથે સાથે જેમની કૃપા દ્વારા, જેમની કૃપાથી, જેમના અનુગ્રહથી, જેમના આશીર્વાદથી આ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ આપણે બધા માણી રહ્યા છે, એ શ્રી પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય, પ્રાતસ્મરણીય અમારા દાદાજી શ્રી પિતૃચરણ, જે કૃપા કરીને બે દિવસ આપ અહીંયા બિરાજ્યા, આપનો મંગલ સાનિધ્ય દર્શન અને આપશી આશીર્વચન પણ આપણને બધાને આપ્યા, મનોરથી પરિવારને આપ્યા. અહીંયા આ હું અહીંયા બેસવાના, અહીંયા હું બેઠો છું, કંઈ બોલી રહ્યો છું કે કંઈ પણ જે મારી અંદર યોગ્યતા કે લાયકાત છે એ બસ કેવલ અને કેવલ દાદાજીના આશીર્વાદ, પિતૃચરણની કૃપા છે. બસ જે પણ કંઈક આ આપને ગમ્યું એ બધા બસ પિતૃચરણના આશીર્વાદ રૂપ જ છે. બાકી મારી અંદર કંઈ ન યોગ્યતા છે. આ ભાગવત તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, મેં તો એક ઇસકા વિદ્યાર્થી હું, જ્યાદા કુછ જાનતા નહીં હું, ઘણી વખત ભૂલ થાય છે, બોલવામાં ભૂલ થાય છે, પણ જે પણ આપને ગમ્યું બસ એ મારા પિતૃચરણના, મારા દાદાજીના આશીર્વાદ છે. આપને માર્ગદર્શન, આપની આશીર્વાદ સદા અમારે અમને મળતા આવ્યા છે અને મળતા રહેશે, અને આપ સદા અમને આવી રીતે જ માર્ગદર્શન કરતા રહેશો. એ જ મંગલ ભાવના શ્રી પિતૃચરણના ચરણ કમલમાં પ્રગટ કરીને ફરીથી પુનઃ એક વખત મનોરથી પરિવાર માટે મંગલ ભાવ ઉર્મિઓ પ્રગટ કરતા, સાથે સાથે એમના ભાઈઓ માટે પણ, એમના પરિવાર ભાઈઓ માટે પણ મંગલ ભાવ પ્રગટ કરતા બિપિનભાઈના, કે બસ આવી રીતે જ એમના દ્વારા પણ સુંદર સુંદર કાર્ય થાય, ભગવદ્ કાર્યમાં એ પણ પ્રવૃત્ત બને, પૂરા કુટુંબ માટે મંગલ ભાવ પ્રગટ કરતા, સાથે સાથે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ અમારે સંગીતજ્ઞ, ઇનકે લી એક બાર જોરદાર તાલી, જેમને આપણી આ કથા મંડપને સંગીતમય, સ્વરમય, મને સ્વરમાં લાવ્યા, એક અલૌકિક આનંદ રસમય વાતાવરણ જેમને પ્રગટ કર્યું, એવા અમારા ફ્લુટ પર ધનજીભાઈ. હા ધનજીભાઈ, કુછ એક બંસી મેં એક વખત જુનાગઢના અમારા ધનજીભાઈ ગઢિયા, હા તાલી કે સાથ. ઠાકોરજીના વેણુનાથનું સ્મરણ કરાવે એવા ધનજીભાઈ માટે જોરદાર તાલી. એવી રીતે સિતાર પર અમારા સાથે આશીષભાઈ શાસ્ત્રી સુરતના, અને ખૂબ જ વિદ્વાન સંગીતના જાણકાર ને બધા રેડિયો આર્ટિસ્ટ છે, અને ખૂબ સુંદર સિતાર એ સંગીતના માધ્યમથી આપણા આ કથા મંડપને ભક્તિમય બનાવ્યો. આશીષભાઈ શાસ્ત્રી સિતાર પે આ તાલીઓ કે સાથ એક વાર અભિવાદન. કીબોર્ડ પે ગાયક સુધીરભાઈ રાજકોટથી, જેને સુંદર, આ એક ઠાકોરજીની કૃપા છે કે શાસ્ત્રીય સંગીત સાથે હવેલી સંગીતનું પણ અને લોક સંગીત આ ત્રિવેણી એની અંદર છે, અને ત્રણેયનો આનંદ એનો અનુભવ આ મંચ ઉપરથી સુધીરભાઈએ કરાવ્યો છે. સંગે શોભે રૂડા, જેમને સાંભળતા રહીએ એવું મન થાય.
સંગે શોભે રૂડા શ્રી યમના માતજી આંગણ ઉત્સવ બની આવો શ્રી નાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રી નાથજી વ્રજનાનંદ લાલા રાધા વરવાલા ગોવર્ધન નાથ શ્રીજી કરો કાલા વાલા સાની પની પમ વમ રે સની સરે રે અપ વ્રજનાનંદ લાલા રાધા વરવાલા ગોવર્ધન નાથ શ્રીજી કરો કાલા વાલા શ્રીજી આ વિનતી મારી શ્રીજી આ વિનતી મારી શ્રીજી આ વિનતી મારી કરજો સ્વીકારજી આંગણ ઉત્સવ બની આવો શ્રી નાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રી નાથજી વાયોલિન પે હમારે મુંબઈ સે આયે હુએ અશોકભાઈ ગાંધર્વ ઓર બહોત હી સુંદર વાયોલિન કી સેવા કે માધ્યમ સે યે હમારે કથા મંડપ સંગીત કી શોભા મે અભિવૃદ્ધિ કરી એસે અશોકભાઈ ગાંધર્વ હા ताली के साथ अभिवादन करते हैं तबला पे कुनाल भाई जानी सोमनाथ और अशोक भाई वायलिन पे तबला पे कुनाल भाई और जयेश भाई गोसाई ऑक्टोपेड पे तालियों के साथ इन सब आज संगीतज्ञों जैसे ताली थी अभिवादन